નબદાના ઇતિહાસમાં પહેલીવાર જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નબદાના 31 પ્રગતિશીલ ખેડૂતોને ભૂમિપુત્ર એવોર્ડથી 2022થી સન્માનિત કરાયા. આ પ્રસંગે સમારંભના ઉદઘાટક તરીકે નર્મદા સુગર અને દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ડેડિયાપાડાના માજી વનમંત્રી, માજી ધારાસભ્ય ડેડિયાપાડા મોતીભાઈ વસાવા તથા સમારંભના મુખ્ય મહેમાન પદે ડૉક્ટર દિવ્યેશ પટેલ, પ્રિન્સિપાલ કૃષિ મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ, ડૉક્ટર નિલેશ ભટ્ટના નાયબ નિયામક ગુજરાત સ્ટેટ સીડ સર્ટિફિકેશન અમદાવાદ, સમારંભના અતિથિ વિશેષ પદે ડૉક્ટર પ્રમોદકુમાર ડી વર્મા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા, જિજ્ઞેશ દવે નાયબ પશુપાલન નિયામક નર્મદા, દીપકસિંહ સિનોરા નાયબ ખેતી નિયામક ખેડૂત તાલીમ કેન્દ્ર રાજપીપરા, વિનોદ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી નર્મદા, ડૉક્ટર બી કે દાવડ સંશોધન વૈજ્ઞાનિક મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત, હિતેશભાઈ પટેલ અનંતા ટ્રેક્ટર્સ રમેશભાઈ વસાવા, સેજલ કન્સ્ટ્રક્શન ખેડૂત આગેવાન માજી પ્રમુખ જિલ્લા પંચાયત નર્મદાના શંકરભાઈ વસાવા, ઉજ્જીવન બેંકના મેનેજર નીરવ શુક્લ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં દીપ પ્રાગટ્ય પછી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપે સંસ્થાનો પરિચય આપી જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સંસ્થાએ અગાઉ રેવાના મોતી એવોર્ડ, વુમેન એચિવમેન્ટ એવોર્ડ આપ્યા બાદ નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદાના 31 પ્રગતિશીલ ખેડૂતોનો ભૂમિપુત્ર એવોર્ડ 2022થી સન્માનિત કરવાનો આનંદ હોવાનું જણાવ્યું હતું. ખેડૂતનો પુત્ર કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિલક્ષી શિક્ષણ મેળવતો ખેતીમાં ખૂબ સારો પાક મેળવી સારી આવક મેળવી શકે. ટ્રસ્ટી અને મંત્રી દીપક જગતાપે જણાવ્યું હતું કે જે નર્મદાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સહિત ખેતી ક્ષેત્રે નવીન પ્રયોગો કરનારા પ્રગતિશીલ ખેડૂતોને ભૂમિપુત્ર એવોર્ડ એનાયત કરી સાચા અર્થમાં ખેડૂતોનું બહુમાન થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડૉક્ટર પ્રમોદકુમારી ડી વર્મા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાએ સંસ્થાનો પરિચય આપી મહેમાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે સમારંભના ઉદઘાટક તરીકે નર્મદા સુગર અને દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ખેડૂતો માટે એવોર્ડ સમારંભ યોજવા માટે સંસ્થાના પ્રમુખ મંત્રીને અભિનંદન પાઠવતા નર્મદા ઓર્ગોનિક જિલ્લો બનાવવાની હિમાયત કરી. આ જિલ્લામાં કારેલા, કંટોલા, ડુંગરીપાના પાત્રાની નર્મદાની બ્રાન્ડ બનાવી આદિવાસી ખેડૂતો વેચે તો સારો ભાવ અને આવક મળી શકે. તેમણે તુવેરદાળની ફેક્ટરી નર્મદામાં ખેડૂતો બનાવતા થાય એવું આહવાન પણ કર્યું હતું. જ્યારે ડેડિયાપાડાના માજી વનમંત્રી, માજી ધારાસભ્ય ડેડિયાપાડા મોતીભાઈ વસાવાએ જનકલ્યાણ સેવા ટ્રસ્ટના સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર બનાવવાની જે વાત કરી છે તે નર્મદાના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતી ક્ષેત્રે નવીન પ્રયોગ કરી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી વધુ ઉત્પાદન કરવા અનુરોધ કરી એવોર્ડ વિજેતા ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નિલેશ ભટ્ટ નાયબ નિયામક ગુજરાત સ્ટેટ સીડ સર્ટિફિકેશન અમદાવાદ, ડૉક્ટર દિવ્યેશ પટેલ પ્રિન્સિપાલ કૃષિ મહાવિદ્યાલય ભરૂચ તથા ડૉક્ટર બી કે દાવડા સંશોધન વૈજ્ઞાનિક મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરત અને શંકરભાઈ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કરી નર્મદા જવાનોના જિલ્લામાં ખેડૂતો કૃષિ વિજ્ઞાનીઓનું માર્ગદર્શન લઈને વૈજ્ઞાનિક ઢબે ઓર્ગોનિક ખેતી કરતા ખેડૂતોને તેમની કૃષિલક્ષી કામગીરીને બિરદાવી એવોર્ડ વિજેતા ખેડૂતો અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ જુવાર સંશોધન વિશે વિશેષ માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે ભૂમિપુત્ર એવોર્ડ 2022 વિજેતા ખેડૂતોમાં ઉષાબેન વસાવા જૈવિક ખેતી, રાજેશભાઈ વસાવા ડેરી ફાર્મિંગ પશુપાલન, પટેલ અશોકભાઈ પામ ખેતી, વનરાજસિંહ રાઠોડ એક્સપોર્ટ ક્વોલિટી ઓર્ગોનિક કેર ઉત્પાદન, પટેલ અરવિંદભાઈ કેર ઉત્પાદન અને માર્કેટિંગ, ડૉક્ટર ગિરીશ આનંદ ઓર્ગેનિક કેર તરબૂચ ઉત્પાદન, નિલેશ ભટ્ટ કૃષિ અધિકારી ઓર્ગોનિક ફર્ટિલાઇઝર માટે વર્મી કમ્પોસ્ટ યુનિટ સ્થાપના, ઘનશ્યામભાઈ પટેલ એક્સપોર્ટ ક્વોલિટી સલ્ફર લેસ ઓર્ગોનિક ખાંડ, મોલાસીસ વર્મી કમ્પોસ્ટ ખાતર, વીજ ઉત્પાદન પોટાશ મોલાસીસ, CO2 ઉત્પાદક શશિકાંત વસાવા, જમરૂખ સીતાફળ સરગવા,
ખેતી ડૉક્ટર દમયંતીબા સિંધા, ઓર્ગોનિક લીંબુની ખેતી શિરીષભાઈ કે પટેલ, સંકલિત ખેતી સાથે દત્તક ગામ રંજનબેન વસાવા, શ્રમ ઘટાડા કાર્ય વસાવા રાયસિંહભાઈ મશરૂમની ખેતી, કરમસિંહભાઈ વસાવા શાકભાજીની કુદરતી ખેતી, મનીષાબેન વસાવા પરંપરાગત બીજને બચાવવાનો અભિગમ, વસાવા ગેબુભાઈ એગ્રો ફોરેસ્ટ્રી સિસ્ટમથી ખેતી, સતીશભાઈ ચૌધરી અરવીની ખેતી, તાજુબેન વસાવા સજીવ ખેતી, બીજ અને ઉત્પાદનોનું માર્કેટિંગ, ચતુરભાઈ વસાવા જીવાત નિયંત્રણ અભિગમ દ્વારા કઠોળ પાકનું ઉત્પાદન, ગોવિંદભાઈ વસાવા કારા ચોખા અને મકાઈની ખેતી, ચંપાબેન વસાવા ડેરી ફાર્મિંગ, વિઠ્ઠલભાઈ વસાવા શાકભાજીની કુદરતી ખેતી, ચંપકભાઈ વસાવા જાગૃતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ, લીલાબેન વસાવા ખેતી પાકોમાં મૂલ્યવર્ધન, પ્રદીપસિંહ સિંધા ઓર્ગોનિક શેરડીની ખેતી, સારે બાળકો માટે શાકભાજી ખેતી, શિક્ષણ માટે ભૂમિપુત્રોનું એવોર્ડ ટ્રોફી પ્રમાણપત્ર પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી સન્માનિત કરાયું હતું તથા અન્ય 6 જેટલા ખેડૂતોનું પ્રમાણપત્ર સાલ અને કૃષિ કીટ આપી કેવીકે દ્વારા સન્માનિત કરાયા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપરા. આજે અમારું જે ટ્રસ્ટ છે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, એના તરફથી અમે ભૂમિપુત્રોને પહેલીવાર એવોર્ડ આપવા જઈ રહ્યા, એવોર્ડ આપ્યો. આજે અમે 25 ભૂમિપુત્રોને એવોર્ડ આપ્યો છે. આ પહેલાં પણ અમે રેવાના મોતી એવોર્ડ આપ્યો હતો, જેમાં કોરોનામાં જેમણે વિવિધ સારા કાર્યો કર્યા હતા, ત્યાર પછી અમે મહિલાઓ માટે વુમન અચિવમેન્ટ એવોર્ડ આપેલો, અને નર્મદા જિલ્લામાં કોઈ સામાજિક સંસ્થા તરફથી આ પહેલો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને અત્યાર સુધી ફક્ત સરકારી એવોર્ડ જ મળતા હતા, ત્યારે અમને એવો વિચાર આવ્યો કે આજે આપણા નર્મદા જિલ્લાના ભૂમિપુત્રો છે ને આપણા નર્મદા જિલ્લામાં. દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખોઈ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા, એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું.
અને એના માટે હું અવરઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરઓન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે. જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.